નમસ્કાર, શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મે મહિનાના આપણા વૈજ્ઞાનિકો વિશે પરિચય મેળવશું. ટૂંકો ચાર વૈજ્ઞાનિકો છે આપણી પાસે અને ચાર વૈજ્ઞાનિકોનો ટૂંકો પરિચય મેળવશું. હું મે મહિનાના આ વૈજ્ઞાનિકો વિશે શોર્ટમાં માહિતી આપીશ, જે આપને ખાસ કાર્યમાં ખૂબ ઉપયોગી થશે. ચાર વૈજ્ઞાનિકોમાં સિગમંડ ફ્રોઇડ, એડવર્ડ જેનર, ડેનિયલ ફેન્ડ્રિટ અને કાર્લ લિનિયસ, આ ચાર વૈજ્ઞાનિકો વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવશું. એમાં પ્રથમ વૈજ્ઞાનિક સિગમંડ ફ્રોઇડ, જે ખરેખર તો મનોવૈજ્ઞાનિક હતા, ઓસ્ટ્રેલિયાની અંદર જન્મસ્થળ છે એનું. 6 મે 1856 ની અંદર માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. મનોવૈજ્ઞાનિક ચિકિત્સા અને માનસિક વિશ્લેષણ અને જ્ઞાનતત્વના વૈદિક વિદ્યાનો એણે અભ્યાસ કરાવ્યો છે. ખાસ તો અહમ અને વધારે અહમ ઉપર એનું એક સંશોધન છે. સંક્રમણ અને આઘાત ઉપર પણ એનું સંશોધન છે. વ્યક્તિત્વના માળખાકીય અને સ્થૂળ લેખન નમૂના ઉપર પણ એનું પ્રખ્યાત સંશોધન છે. ત્યારબાદ આ સિગમંડ ફ્રોઇડનો આપણે ફોટો જોઈ શકીએ છીએ. ત્યાર પછીના વૈજ્ઞાનિક છે એડવર્ડ જેનર. એડવર્ડ જેનર એ ઇંગ્લેન્ડમાં જન્મતા 17 મે 1749 માં જીવાણુશાસ્ત્રની અંદર એણે અભ્યાસ કર્યો હતો. શીતળાની રસી, જે ખૂબ માનવી જીવન માટે ઘાતક હતી, તેની એણે શોધ કરી હતી. રોયલ સોસાયટી ઓફ મેડિસિનની અંદર માનક ફેલો સોસાયટી એવોર્ડ એને આપવામાં આવ્યો હતો અને બ્રિટિશ પાર્લામેન્ટે પણ એને 10,802 યુરોનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ફ્રીડમ ઓફ ધ સિટી એવોર્ડ સિટી ઓફ ધ લંડન ઇંગ્લેન્ડની અંદર એને આપવામાં આવ્યો હતો અને બ્રિટિશ પાર્લામેન્ટની અંદર 20,000 યુરોની ગ્રાન્ટ પણ એને આપવામાં આવી હતી. ત્યારબાદના વૈજ્ઞાનિક છે આપણા જોઈએ તો એ વૈજ્ઞાનિક ડેનિયલ ફેરનહિટ છે. ડેનિયલ ફેરનહિટ એ ભૌતિક શાસ્ત્રની અંદર એનું સંશોધન છે. 14 મે 1856 માં પોલિશ લ્યુથેન કોમનવેલ્થની અંદર જન્મેલા છે. ભૌતિકની અંદર આપણે જોઈએ તો ફેરનહિટ નામ ખૂબ પ્રખ્યાત છે. આપણે ઉષ્ણતામાન માપવા માટે ફેરનહિટ તાપ માપક તરીકે, ફેરનહિટ હાઇડ્રોમીટર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને પ્રવાહીનું ઘનત્વ માપવા માટેનું યંત્ર એણે શોધ્યું છે. તાપમાન અને એકમોની અંદર એનું નામકરણ આપણે પાછળથી કરવામાં આવ્યું છે. આવું મોટું એનું સન્માન મળેલું છે. ત્યારબાદના વૈજ્ઞાનિક છે કાર્લ લિનિયસ. કાર્લ લિનિયસ એ 23 મે 1707 ની અંદર સ્વીડનની અંદર જન્મેલા. તે વનસ્પતિ શાસ્ત્રની અંદર જીવ અને પ્રાણીવિજ્ઞાન, જીવવિજ્ઞાન એમની અંદર એણે અભ્યાસ કરેલો અને ખાસ એમની અંદર એના કૌશલ્ય પ્રાપ્ત કરેલું. પ્રખ્યાત શોધની અંદર આધુનિક વિનામકરણ પદ્ધતિનો પાયો એણે નાખ્યો હતો. આધુનિક પદ્ધતિના નામકરણનો પાયો આધુનિક વર્ગીકરણના પિતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. લિનિયન વર્ગીકરણ એના નામ ઉપર થયું છે. તો આ હતા લિનિયન વૈજ્ઞાનિક. ચાર વૈજ્ઞાનિકો વિશે અહીંયા આપણે ટૂંકમાં માહિતી મેળવી. થેન્ક યુ.